આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના 65મા જન્મદિવસ નિમિત્તે જેતપુર પીઠડિયા મુકામે ઉજવણી કરવામાં આવી. જેતપુરના પીઠડિયા મુકામે આજે વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે પંચામૃત અંતર્ગત સત્યનારાયણની કથા વેક્સિનેશન કેમ્પ તથા 1,00,000 રૂપિયાની એક્સિડેન્ટલ વીમા પોલિસી લોકોને આપવામાં આવેલ છે, જેની સાથે લાભાર્થીઓને સ્મૃતિ ભેટ આપેલ હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટ બોર્ડના જિલ્લા વાલી કિશોરભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ રાજાભાઈ જોગી, યુવા ભાજપ પ્રમુખ રાહુલ આશાનાણી, ભાજપ તાલુકા પ્રમુખ રસિક સખિયા, સામાજિક અગ્રણી દિલીપભાઈ ધડુક સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરીન કયાડા, કેતન ઓઝા, વિજય ચૌહાણ, રસિક બાટાવિયા જહેમત ઉઠાવી હતી. ઉપલક્ષની અંદર પીઠડિયા મુકામે ધર્મજીવન સંકુલની અંદર આજના પ્રસંગે ઉપસ્થિત મારા સાથી જેતપુર શહેર ભાજપના પ્રમુખ રમેશભાઈ જોગી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી જનકભાઈ, આજે આપણી વચ્ચે ગામના સરપંચ છગનભાઈની ગેરહાજરી છે, એક હોનાર સરપંચ એ નથી, અમારા ખાસ મિત્ર હતા, પણ ઉપસરપંચ અને જેમની પાસે સરપંચનો ચાર્જ છે એવા ભાઈ શ્રી લુણીભાઈ, સતીશભાઈ સેલડિયા, મારે યુવા બોર્ડના તાલુકા અને શહેરના સંયોજકો ભાઈ શ્રી પરીનભાઈ, કેતનભાઈ, વિજયભાઈ, રસિકભાઈ, મંચસ્થ ઘણા બધા મારા મિત્રો, મહાનુભવો, વડીલો બેઠાલા છે, સૌ સન્માનીય વડીલો, આપ ઉપસ્થિત સૌ ભાઈ બહેનો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસની સાથે સાથે એમના શાસનને 5 વર્ષ આજે પૂરા થાય છે અને 6ઠા વર્ષની અંદર પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે યુવા બોર્ડ દ્વારા કાર્યક્રમ છે તેમજ સરકાર તરફથી પણ ઘણા બધા કાર્યક્રમો છે. આજે સમગ્ર ગુજરાતની અંદર આજનો કાર્યક્રમ છે સેવા સેતુનો. સરકાર તમારા આંગણે પીઠડિયાની અંદર આની પહેલાં સેવા સેતુનો કાર્યક્રમ થઈ ગયેલ છે કે જુદા જુદા કાર્ડ કઢાવવામાં જુદી જુદી સરકારની મળતી સહાયમાં મેળવવા માટે આજે સમગ્ર ગુજરાતની અંદર સેવા સેતુનો કાર્યક્રમ છે. જન્મદિવસની ઉજવણી નથી, પણ સેવાના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર લોક કલ્યાણની પ્રવૃત્તિ આ સરકાર કરી રહી છે એના અનુસંધાને આપણે જોઈ રહ્યા છીએ કે આ 1995થી સરગસ મોરબી શ્રી કેશુબાબા પટેલના વખતથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ શાસન